ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે તારીખ 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી કમિશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સુરત જિલ્લાના 4700 મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ અને વોટિંગ મશીન સહિતની સામગ્રીઓ પહોંચાડવામાં આવી છે। આ ઉપરાંત મતદાન મથકો પર 19500 સરકારી સ્ટાફને ફરજ પણ સોંપી દેવામાં આવી છે। પોલિંગ સ્ટાફે આખી રાત મતદાન મથક પર જ રહેવાનું રહેશે તો સુરક્ષા માટે પોલીસ અને પેરામિલિટરી ફોર્સની ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે। આજે સવારથી 16 વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી ડિસ્પેચ શાંતિપૂર્ણ રીતે પૂરો થઈ ગયું છે। જે પોલિંગ પાર્ટીઝ આવવાની હતી, જેની રચના થવાની હતી, જે આ રિઝર્વ સ્ટાફ મૂકવાનો હતો, ઈવીએમ્સની અને જુદા જુદા મટીરિયલની ફાળવણી થવાની હતી, એ પણ સમગ્ર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। અને સિટી વિસ્તારના અમુક વિધાનસભાઓમાં તો વિતરણ પૂરું પણ થઈ ગયું છે અને પોલિંગ પાર્ટીઝ રવાના પણ થઈ ગઈ છે। ગ્રામ્યના અમુક વિસ્તારોમાં જે આંતરિયાળ વિસ્તારો છે ત્યાં પોલિંગ પાર્ટીઝ હવે નીકળશે અને બપોરે 3 વાગ્યા સુધી તમામ પોલિંગ પાર્ટીઝ પોતપોતાના મતદાન મથકે પહોંચી જાય એવી વ્યવસ્થા કરેલી છે। જે એકદમ દુર્ગમ ભાગના ગામડાઓ છે કે જ્યાં મોટી બસો વગેરે જતી નથી, એવી જગ્યાએ આપણે નાના વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે અને ત્યાં પણ સાંજે 5 વાગ્યા સુધી પોલિંગ પાર્ટી પહોંચી જાય એના માટે તમામ વ્યવસ્થા કરેલી છે। ઈવીએમ્સ જે છેલ્લે રેન્ડમાઇઝ થઈને આવ્યા છે એની તમામની યાદી દરેક ઉમેદવારને અને એના ચૂંટણી એજન્ટને આપેલી છે, દરેક રાજકીય પક્ષને પણ આપેલી છે અને એ જ ઈવીએમ્સની ફાળવણી આજે કરવામાં આવી રહી છે। કોઈપણ ઈવીએમ વિધાઉટ આર્મ્ડ પોલીસ કોઈ પણ પરિવહન થતું નથી એની પણ પૂરતી કાળજી લેવામાં આવેલી છે। આપણા જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં લગભગ 750 કરતાં વધારે રૂટ છે કે જેના ઉપરથી આ પોલિંગ પાર્ટીઝ અને એમના સાથે ઈવીએમ્સ પસાર થવાના છે। એ તમામ વાહનો 100% જીપીએસ ટ્રેક છે અને એનું લાઈવ મોનિટરિંગ થાય છે। એ લાઈવ મોનિટરિંગ અમે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમથી કરી રહ્યા છે, સાથોસાથ આજે સવારે અમે 10:30 વાગે વેબકાસ્ટિંગનું પણ ડ્રાય રન રાખ્યું હતું। આપણા જિલ્લામાં લગભગ 2633 મતદાન મથકો ઉપર આપણે વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરી રહ્યા છે, એટલે લાઈવ વેબકાસ્ટિંગ પણ નું ડ્રાય રન આજે સવારે પૂર્ણ થઈ ગયું અને એમાં જે કંઈ નાની મોટી સૂચનાઓ આપવાની હતી એ પણ અપાઈ ગઈ છે। આપણે ટોટલ 16 ટીમ્સ જુદી જુદી એક જ કંટ્રોલ રૂમમાં બેસીને એક એક વિધાનસભાને મોનિટર કરતી રહેશે અને એમાં કોઈ પણ પ્રકારની ખામી આવે અથવા તો કોઈ પણ પ્રકારની સૂચના આપવાનો વારો આવે તો તરત જ કંટ્રોલ રૂમમાંથી સ્થાનિક ઈઆરઓને, ઝોનલ મેજિસ્ટ્રેટને, પોલીસ સેક્ટર મોબાઈલને તાત્કાલિક જાણ કરવાની પણ પ્રાવધાન ઓલરેડી ગોઠવાઈ ગયું છે। સમગ્ર તૈયારી પૂરી થઈ ગઈ છે અને અપેક્ષા છે કે મતદાન એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે। પોલીસ ડિપ્લોયમેન્ટ જે કંઈ થવાનું હતું, સીએપીએફ જે આવવાની હતી, તમામ વિસ્તારોમાં પહોંચી ગઈ છે। તો આ તરફ જંજાવતી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા પ્રથમ તબક્કાના મતદાનને લઈ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। 10,78,260 જેટલા મતદારો નોંધાયા છે, ત્યારે આવતીકાલે નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે। જે પ્રથમ તબક્કાના મતદાન છે આમાં નવસારી જિલ્લાનો સમાવેશ છે અને નવસારી જિલ્લાની અંદર 1147 બૂથ છે, જેના અંદર આશરે 10,78,000 જેવા મતદાર મતદાનનો પ્રયોગ કરનાર છે અને આમાં 30,000 આપણા એવા મતદાન છે મતદાન કરનારા છે જે 18 થી 19 વર્ષના છે, તો એ લોકો પ્રથમ વખત આમના મતાધિકારના પ્રયોગ કરવાના છે। અને આપણા જિલ્લાની અંદર 4 વિધાનસભા ક્ષેત્ર છે અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં 7 સખી મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે। આ સખી મતદાન મથક ફક્ત બહેનો દ્વારા સંચાલિત હશે અને એનાથી જે નારી સશક્તિકરણની એક ભાવના છે એ પણ ઇલેક્શન કમિશનના મારફત જાગૃત થશે, સાથે સાથે દિવ્યાંગ અમારા અધિકારીઓ દ્વારા પણ દરેક એસીમાં એક એક દિવ્યાંગ મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે। અહીં દિવ્યાંગ ભાઈઓ સમગ્ર ઇલેક્શનની પ્રક્રિયા સંપાદિત કરશે અને જિલ્લાની અંદર એક ગ્રીન મતદાન મથક અથવા ઇકો સેન્સિટિવ મતદાન મથક પણ ઊભા કરવામાં આવ્યા છે। એમાં જે અમારી આદિજાતિની સંસ્કૃતિ છે અને આ જિલ્લામાં જે જંગલ વિસ્તાર છે એની સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવ્યા છે અને હું જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નવસારીના દરેક મતદારથી વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વમાં એમના મતાધિકારનો પ્રયોગ કરો અને વહેલામાં વહેલું કામ એમના મતાધિકારનો પ્રયોગ કરે પછી જ બીજા કામ કરે અને આશા રાખીએ કે નવસારી જિલ્લા બીજી બાબતોમાં ખૂબ આગળ હોય અને મતદાનની ટકાવારીમાં પણ આગળમાં આગળ જિલ્લા તરીકે આગળ આવે
એવી હું બધા મતદારોથી વિનંતી કરું છું। तो बीजी तरफ तापी जिला ने व्यारा निजर विधानसभा बैठक पर आवतीकाले प्रथम तबक्कानुं मतदान योजाशे त्यारे चूंटणीने लई काउंटडाउन शुरू थता तापी जिला वहीवटी तंत्र सज्ज बन्युं छे, जेमां आजरोज ईवीएम अने वीवीपेट मशीनोनी फाळवणीनी कामगीरी पण हाथ धरवामां आवी हती। तापी जिला चूंटणी निरीक्षक अने कलेक्टरना मार्गदर्शन हेठळ कामगीरी सुपेरे पार पाडवामां आवी हती। आ साथे ज कोई अनिश्चित बनाव न बने ते माटे पोलीस विभागे पण व्यारा अने निजर विधानसभा बैठकना मतदान मथकोए चुस्त पोलीस बंदोबस्त गोठवी दीधो छे। सुरेन्द्रनगर जिला की 5 विधानसभा बैठकों माटे पण प्रथम तबक्का में मतदान थवानुं छे, त्यारे आज रोज शहर की महिला आईटीआई खाते ईवीएम रिसीविंग और डिस्पेचिंग की कामगीरी करवामां आवी हती, जेमां धांगध्रा वढवाण लींबड़ी दसाड़ा और चोटीला बैठक माटे आवतीकाले कुल 1543 मतदान मथकों 944 मतदान स्थलों पर चूंटणीनुं मतदान थशे। सुरेन्द्रनगर जिलाना महिला और पुरुष सहित 14.22 लाख मतदारों आवतीकाले पोताना मताधिकारनो उपयोग करशे, त्यारे तमाम मतदान मथकों पर चुस्त पोलीस बंदोबस्त और पेरा मिलिटरी फोर्स की टीम खड़े पगे तैनात राखवामां आवी छे। अमरेली जिलानी वात करे तो अमरेली 5 विधानसभा बैठकों माटे पण आवतीकाले प्रथम तबक्कानुं मतदान योजाशे, जेना भागरूपे वहीवटी तंत्र द्वारा तैयारीओनो आखरी ओप आपवामां आव्यो छे। कुल 1412 मतदान मथकों पर 6941 कर्मीओ પોતાની ફરજ બજાવશે, તો બીજી તરફ 3720 જેટલા સુરક્ષા કર્મીઓ ચૂંટણીના મતદાનમાં ખડેપગે હાજર રહેશે, ત્યારે અમરેલી જિલ્લામાં શાંતિમય રીતે મતદાન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે। ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।